આજે ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ. સવારથી જ ધાબા પર પતંગ ચગાવવાની કરી દીધી શરૂઆત. આજથી ગુજરાતમાં 10% સવર્ણ આર્થિક અનામત બિલનો અમલ. શિક્ષણ અને નોકરીમાં મળશે અનામત. બિલનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. ઉત્તરાયણના પર્વને લઈ 14 અને 15 જાન્યુઆરી સુરત પોલીસનું જાહેરનામું. 2 દિવસ ટુ વ્હીલર ચાલકોને સુરતના એક પણ ઓવરબ્રિજ પર નહીં મળે પ્રવેશ. January 20 તે પછી લેવાનાર જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાનો હાલ મોકૂફ. 10% અનામતને લઈ લેવાયો નિર્ણય. નવી તારીખ ફરીથી બહાર પડાશે. રાજકોટમાંથી કોકેઇન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. કુવાડવાથી લાલપરી જવાના રસ્તેથી 3 શખ્સોની કરાઈ ધરપકડ. સુરતના આરકેટી માર્કેટમાંથી થયેલી કાપડ ચોરી મામલે વધુ 5 આરોપીની ધરપકડ. ચોરી કરેલો 1,65,00,000નો જથ્થો કરાયો જપ્ત. સવારે 11 કલાકે વેપારીઓની ખુશામતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો. આજે કુંભ મેળામાં થશે પ્રથમ શાહી સ્નાન. સાધુ સંતોનો જામ્યો મેળાવડો. સમાચાર સાથે હું નિશિત રાજગુરુ. ઉત્તરમાં લોહરી, પૂર્વમાં મકર સંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલના નામે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમૂરતાની સમાપ્તિ થાય છે અને સારા દિવસોની શરૂઆત થાય છે. આ દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે આખો દિવસ સુધી દાન પુણ્ય કરી શકાશે, જેમાં ખીચડી, તલ, ગોળ, ચીકી, લીંબુ, મૂળો, અડદની દાળનું પણ દાન શક્ય છે. સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું અને સૂર્યને તલથી અર્ધ આપવાનું પણ મહત્વ છે. તો ગંગા સ્નાન કરવાથી પણ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય તીર્થ જળથી પણ સ્નાન કરી શકાય, પરંતુ જો શક્ય ન હોય તો દૂધ અને દહીંથી પણ સ્નાન કરી શકાય છે. પતંગ રસિકો માટે સારા સમાચાર છે. આજના દિવસે 14 થી 15 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે, જેના કારણે પતંગ રસિકોને જલસો પડી જશે. પતંગ ચગાવવા માટે 15 કિલોમીટરની ઝડપ અનુકૂળ કહેવાય છે, જેના કારણે પતંગ રસિયાઓ પતંગના ઠુંકા નહીં મારવા પડે. જોકે સવારે અને સાંજે પવનની દિશા બદલાઈ શકે છે, પરંતુ તે પૂર્વથી પશ્ચિમ તરફની દિશા રહેશે. ઠંડીનું પ્રમાણ સાધારણ રહેતા લોકો ઉત્સાહપૂર્વક પતંગના પેચ લડાવી શકશે. ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં પતંગ બજારમાંથી રંગબેરંગી પતંગ અને વિવિધ પ્રકારની દોરીની ખરીદી કરી. ભાવ વધારો હોવા છતાં પતંગ રસિયાઓ મોટા પાયે ખરીદી કરી. બજારમાં પણ આ વખતે અલગ અલગ પ્રકારના પતંગ જોવા મળ્યા. બજારમાં ખંભાતી પતંગ સહિત વિવિધ પ્રકારના પતંગોનું અનોખું આકર્ષણ જોવા મળ્યું. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તરાયણના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી, જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પુણ્યકાળ વહેલી સવારે મંદિરોમાં પુણ્ય કરવાનું વિશેષ મહત્વ, દાન કરવાનું અને ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે. વહેલી સવારથી લોકો દાન પુણ્ય કરશે. રાજકોટથી અમારા સંવાદદાતા સત્યમ હંસોરા અમારી સાથે લાઈવ જોડાયા છે. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. સત્યમ, ઉત્તરાયણનો પર્વ વહેલી સવારથી જ એક માહોલ બનવાનો શરૂઆત થઈ ચૂકી છે. ખાસ રાજકોટમાં વાત કરીએ, ખાસ ઉત્તરાયણના દિવસે સત્યમ દાન પુણ્યનું એક અનેરું મહત્વ રહેલું છે. રાજકોટમાં કેવી રીતે ઉજવણી થઈ રહી છે, કેવી રીતે આ પર્વને ઉજવી રહ્યા છે રાજકોટવાસીઓ? રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ જે પર્વ છે કે તેની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. લોકો ધાબા પર ચડીને પતંગ ઉડાવીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે. પરંતુ હિન્દુ ધર્મની માન્યતા મુજબ લોકો વહેલી સવારે દાન પણ અહીં આજના દિવસે કરતા હોય છે અને આજના દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. કેટલાક લોકો મંદિરોમાં જઈને દાન કરતા હોય છે તો કેટલાક જે લોકો છે કે જે ગાયો હોય કે જે ગૌશાળામાં જે રહેલી જે ગાયો હોય કે તેને લીલું અને ઘાસ ખવડાવીને પણ આજના આ જે પર્વ છે કે તેની અનોખી રીતે એટલે કહી શકાય કે ઉજવણી કરતા હોય છે. આપણી સાથે અહીં કેટલાક લોકો જોડાયા છે. શું કહેશો કે આજના દિવસે, આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને આજે વહેલી સવારે પણ જે લોકો દાન પૂર્ણ કરીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે, આપ શું કહેશો? એના માટે આપણે આ રાજકોટ રંગીલું, એના માટે બહુ પબ્લિકને અત્યારે ઉત્સવ છે અને ગાયુંને આનંદ કરાવે અને ગાયું માવડ્યું પબ્લિકને આનંદ કરાવે એટલો એને એટલો અટાણે પ્રેમ ભાવના બધાને વધે છે પબ્લિકને કે આ માતાજી છે અને એના માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે હરેક માણસ, નબળા માણસ હોય કે રડતા બાર હોય, આજે મજૂરી કરતા હોય એ માણસ છે આજે નાખે. ચોક્કસથી મજૂરી કરતા હોય એ માણસ પણ આજે દાન કરતા હોય છે. આપ શું કહેશો? આપ પણ અહીં ગાયને લીલું ખવડાવવા માટે આવ્યા છો વહેલી સવારે, શું કહેશો? ગાયને રોજ સવારે લીલું ખવડાવવા આવું છું. રાજકોટની ધર્મપ્રેમી બનતા રોજ અહીં ગાયને લીલું ખવડાવવા આવે છે અને દાન પુણ્ય કરે છે ગાયું માટે. તો આ તા રાજકોટવાસીઓ, તેમનું કહેવું છે કે આજનો દિવસ તેમના માટે એક તહેવાર તો છે પરંતુ આજનો દિવસ તેમના જીવન માટે પણ એક સારો દિવસ કહી શકાય, કારણ કે આજે વહેલી સવારથી તેઓ આ પર્વની ઉજવણી એક દાન પૂર્ણ કાર્યથી કરતા હોય છે અને જેને લઈને તેઓ મંદિરે પણ પહોંચે છે અને સાથોસાથ જે ગૌશાળા છે કે ત્યાં પણ પહોંચે છે અને જ્યાં ગાયુંને લીલું અને ઘાસ ખવડાવીને આ કહી શકાય કે દાનથી પોતાના આજના દિવસની શરૂઆત કરતા હોય છે. જી બિલકુલ, જોડાયેલા રહેશો સત્ય. મૌલિક ધામે છે, અમદાવાદથી અમારી સાથે જોડાયા છે. મૌલિક, રાજકોટમાં વહેલી સવારમાં લોકોએ જે ગાય છે તેમને દાનપૂન કરીને દિવસની શરૂઆત કરી છે. અમદાવાદમાં કેવી રીતના અમદાવાદવાસીઓ શરૂઆત કરી રહ્યા છે પોતાના દિવસની, આજના આ પર્વની? નિશ્ચિત, સ્વાભાવિકપણે કહી શકાય કે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ, જે મકર સંક્રાંતિ સાથે જોડાયેલું દાનપુણનું મહત્ત્વ છે તેને લઈ અનેક જે શહેરીજનો છે તે આજના દિવસે દાનપુણ કરતા હોય છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે આજના દિવસનું જે દાનપુણ હોય છે તેનું મહત્ત્વ એટલા માટે વધુ રહ્યું છે કે ગાય એ જે છે તે હિન્દુ સંસ્કૃતિમાં તેને માતા માનવામાં આવે છે અને તેમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓ જે છે તેને એક દર્શનનો લાવો પણ માનવામાં આવે છે અને આજના દિવસે કરેલું જે દાનપુણ છે તે સમગ્ર વર્ષ દરમિયાન ફળદાયી નીવડતું હોય છે તેવું એક મહાત્મા રહેલું છે અને તેને લઈ અહીંયા અમદાવાદના જે શહેરીજનો છે તે દાનપુણ કરવા આવતા હોય છે. અત્યારે હાલ આપણે સેટેલાઇટ વિસ્તારમાં છીએ. મારી પાસેના દ્રશ્યો જે રીતે આપ જોઈ શકો છો, વહેલી સવારથી જ અહીંયા આગળ દાનપુણ કરવા માટે લોકો આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઠંડીનો જે ચમકારો છે તે દાનપુણ માટે પણ નડી જતો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે એક સેટેલાઇટ વિસ્તારમાં આવી રીતે ખાનગી રીતે જે ગૌશાળા નથી પરંતુ જે સ્વાભાવિક રીતે જે ભરવાડના ગાય ભેંસો હોય છે તેને અહીંયા આગળ રાખવામાં આવી છે અને તે લોકો જ અહીંયા આગળ દાનપુણ માટે ગાયો ભેંસો રાખતા હોય છે. પરંતુ અત્યારે હાલ જે ગાયો છે તેને અહીંયા આગળ રાખવામાં આવી છે. કેટલાક લોકો આપ જોઈ શકો છો તે અહીંયા આગળ દાનપુણ માટે પણ આવેલા હોય છે. તેની પાછળનું મહત્ત્વ માત્ર એટલું છે કે નિશ્ચિત આજના દિવસે
વર્ષે કરેલું દાન પુણ્ય છે તે તમારું જે કષ્ટ છે તે કષ્ટ પણ કાપતું હોય છે અને ક્યાંકને ક્યાંક આવનારા વર્ષ છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ફળદાયી નીવડતું હોય છે તેને લઈ આ મહત્વ ખુલાઈ રહ્યું છે. નિશ્ચિત બિલકુલ સત્યમ અને મૌલિક આ બંને મારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો એક અનેરું મહત્વ દાન પુણ્યનું પણ આજે માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણના પર્વની દાન પુણ્ય કરીને લોકો શરૂઆત કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં નારણપુરામાં પતંગ ચગાવશે. અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણ મનાવશે. અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી નારણપુરામાં પોતાના નિવાસસ્થાને પોતાના પાર્ટીના કાર્યકરો અને પરિવારના સભ્યો સાથે કરશે. સામાન્ય રીતે ઉત્તરાયણના પર્વ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અચૂક અમદાવાદની મુલાકાત લેતા હોય છે, અમદાવાદમાં પર્વની ઉજવણી કરતા હોય છે અને આજે પણ અમિત શાહ નારણપુરામાં પતંગ ચગાવશે પરિવાર સાથે. મોટા ભાગે અમિત શાહ પ્રસંગો પોતાના પરિવાર સાથે વિતાવવા પસંદ કરે છે અને એટલા માટે જ પ્રસંગોપાત અમિત શાહ ગુજરાત પરત ફરતા હોય છે. અમદાવાદ પોતાના નિવાસસ્થાને પહોંચતા હોય છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા અને આજે ઉત્તરાયણના પર્વની પોતાના પરિવારના સભ્યો અને પાર્ટીના કાર્યકરો સાથે ઉજવણી કરશે. ગૌરવ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે? જી નિશ્ચિત, વાત કરીએ તો અમિત શાહ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવતા રહ્યા છે અને જ્યાંથી તેમનો પર્વ છે ત્યાંથી અટેન્શન પણ કાર્યક્રમો અને લોકોનો અમિત શાહ પર વધારે જોવા મળે છે. આજ સવારથી તેઓ પોતાના પરિવાર સાથે અને ત્યારબાદ જે પોતાનો જૂનો મત વિસ્તાર હતો નારણપુરા કે જેના તેઓ પૂર્વ ધારાસભ્ય છે તે વિસ્તારમાં જે તેમના સમર્થકો ખરા, તેમના કાર્યકરો ખરા, તેમના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની મજા માણશે. બીજી મહત્વની વાત કે જે રીતે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ છે એ જોતા કેટલાક રાજકીય નેતા સાથે મુલાકાત કરી રહી ઉપર શક્યતા વર્તાઈ રહી છે, પરંતુ લગભગ સવારથી બપોરનો સમય છે તે અમિત શાહ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની મજા માણશે. બિલકુલ ગૌરવ, ધન્યવાદ જાણકારી માટે. સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈ પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. 14 અને 15 જાન્યુઆરી બે દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહનો માટે પ્રતિબંધ મુકાયો, જેથી 14 અને 15 તારીખ એટલે કે આજ અને આવતીકાલ બ્રિજ પરથી નહીં જઈ શકાય, માત્ર નદી પરના બ્રિજ પરથી જ પસાર થઈ શકાશે. ટુ વ્હીલર વાહન પર સુરક્ષા એંગલ હશે તો જ નદી પરના બ્રિજ પરથી જઈ શકાશે. તો આજે સુરતમાં મનાવાશે ઉત્તરાયણનો તહેવાર. 12 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ચગાવવા પર પ્રતિબંધ. સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. પોલીસ કમિશનર સતીશ શર્માએ જાહેરનામું બહાર પાડ્યું. સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકાયો. નિયમ ભંગ કરનાર પર કાયદેસરની કાર્યવાહી થશે. ચેતન પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. ચેતન, આમ તો સુરતી લાલાઓ કોઈ પણ તહેવારને ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે, પરંતુ આ વખતે સુરત પોલીસ કમિશનરનું એક જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. શું ઉલ્લેખ છે આ જાહેરનામાનો અને કઈ રીતે સુરતી લાલાઓ આ જાહેરનામાને ધ્યાનમાં રાખી પર્વની ઉજવણી કરવાના છે? જી ચોક્કસથી, સુરતી લાલાઓ કોઈપણ વાર તહેવારોએ રંગેચંગે ઉજવણી કરતા હોય છે. જોકે આ જે ઉજવણી છે તેમાં પોલીસ કમિશનરે રંગમાં ભંગ કર્યો છે. ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઉત્તરાયણ જે 12 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 સુધી કોઈપણ શખ્સ પતંગ ચગાવી નહીં શકશે. પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જો કોઈ શખ્સ પતંગ ચગાવશે તો તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવશે. જે જાહેરનામું બહાર પાડ્યું છે જેને લઈને સુરતી લાલાઓમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ આપણી સાથે કેટલાક અહીં સુરતી લાલાઓ કે જેઓ વર્ષોથી સુરતમાં રહે છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી કાકા, સુરતમાં પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે શું કહેશો? એ વિશે અમે એમ કહેવા માંગીએ છીએ કે આ જાહેરનામું બિલકુલ ગલત છે. ઉત્સવમાં ઉત્સવ જ કરવો જોઈએ કે અમારે કંઈ પશુ પક્ષીને કંઈ મારવા નથી કે પશુ પક્ષીને હેરાન કરવા નથી, પણ અમારા જાહેરનામામાં ઉત્સવે અમારે ઉજવવા માટે જ આ અમે કરીએ છીએ. હવે પહેલાંની જેમ અમે કંઈ
મહિના બે મહિનાથી પતંગ ચગાવતા નથી, હવે ખાલી બે દિવસનો ઉત્સવ રહે છે અને લોકો એ ઉત્સવ નહીં ઉજવશે તો લોકોમાં અશાંતિ આવી જશે, આક્રોશ પેદા થશે અને લોકો એ આપણે ઉત્સવને ભૂલી જશે. જી આપ શું કહેશો? મારા કહેવાનો અર્થ એમ છે કે આ જે ફટાકડા આ પતંગો છે, પતંગ તો 5-7 ટેમ્પર જ ચગાવી શકે છે. અને બીજું એ કે જે પક્ષીઓનો માહોલ છે, પક્ષીના માહોલમાં જે ફટાકડાઓ છે, ધડાકા બોમ્બ છે, તે બંધ કરો. ગવર્મેન્ટ એની પણ પ્રતિબંધ લાવો કે ફટાકડા મોટા અવાજવાળા ફટાકડા નહીં ફોડો, એટલે પક્ષીઓ માળાની બહાર આવી શકે. બીજું કે પતંગ તો ચગાવવાના છે કોઈ પણ બહાને, તો એ આવા પ્રતિબંધ ખોટા ના આવ્યા હજી જ કહેવાય છે. જી કાકા, જે પતંગ ચગાવશે તો તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવશે, શું કહેશો? એ ખોલ્યું છે એ ગલત છે, કારણ કે આખા વર્ષમાં એક દિવસ કે બે દિવસ આ પતંગ ચગાવવાનો મોલ આવે છે અને લોકો ચગાવે છે. બીજું કે રોજીરોટી એમાં ગરીબ માણસોને રોજીરોટી મળે છે, એ રોજીરોટી બી એ લોકોની છીનવાઈ શકે એવી છે. માટે આ આ એક દિવસમાં તો પતંગ ચગાવવાનો એ લોકોને એ અધિકાર છે. જી નિશ્ચિત, આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને જે રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જોકે આ જાહેરનામામાં સુરતી લાલાઓ રોજ જોવા મળી રહ્યો છે કે જે જાહેરનામું પાડ્યું છે તે ખોટું જાહેરનામું બહાર પાડ્યું છે, કે કારણ કે ઉત્તરાયણનો એક જ દિવસ હોય છે, કે સુરતી લાલાઓ આ જે પર્વ છે તેને રંગેચંગે ઉજવણી કરતા હોય છે. જોકે આ જે રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને જે સુરતી લાલાઓ છે તેમાં રોજ જોવા મળ્યો છે. જી બિલકુલ ચેતન, ખાસ એ પણ દર્શકોને જણાવીશું કે સુરત પોલીસ કમિશનરનું આ જે જાહેરનામું છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. સાથોસાથ સુરતમાં વહેલી સવાર પરોઢિયું થઈ ચૂક્યું છે, દાન પુણ્ય સુરતી વાસીઓ કરી રહ્યા છે, તો હાલ સુરતમાં આકાશ કેવું જોવા મળી રહ્યું છે તેના પર પણ એક નજર કરીએ. જી નિશ્ચિત, ખાસ કરીને જે રીતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે પહેલાં જે કરુણા સંસ્થા છે અને પોલીસ કમિશનર તેમની વચ્ચે એક મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં દર વર્ષે જે 500થી વધુ જે પક્ષીઓ પતંગના દોરાથી મોત નિપજતું હોય છે તેને ગંભીરતાથી લઈને જે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાના આખરે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને સવારનો જે ટાઈમ હોય છે જે પક્ષીઓ વિહાર કરવા માટે નીકળતા હોય છે, સવારે 6-8 અને 5-7 જે સમયગાળો છે તે સમયગાળા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય લીધા બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે જે સુરતીવાસીઓ છે તે આ જે સમયગાળો છે 2-2 કલાકનો તેમાં પતંગ નહીં ચગાવી શકાય. હાલ હું તમને આજે ઉત્તરાયણનો જે પર્વ છે તે પર્વને લઈને હું તમને બતાવીશ કે હજુ પણ જે આકાશ છે તે ખાલીખમ છે. હજુ પણ જે રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જાહેરનામું પ્રસિદ્ધ કરવાને લઈને ક્યાંક સુરતી લાલાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જો તેઓ પતંગ ચગાવશે તો તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાવશે. જે રીતે ઉત્તરાયણનો પર્વ જે રંગેચંગે ઉજવણી કરતા હોય છે, વહેલી સવારથી 6 વાગ્યાથી લોકો પોતાના ધાબે ચડાવીને પતંગ ચગાવતા હોય છે. જોકે જે તગલરી ભર્યો જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિર્ણયને લઈને હાલ જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ક્યાંય જે ઉત્તરાયણનો જે પર્વ હોય છે તે પર્વ જેવું ક્યાંય લાગી નથી રહ્યું. જી બિલકુલ ચેતન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સુરતમાં પોલીસ કમિશનરનું એક જાહેરનામું જેમાં સમય મર્યાદા નક્કી કરાઈ કે સવારે 6-8 અને સાંજે 5-7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકાયો. ક્યાંક રોષ છે અને ક્યાંક આજે નિર્ણય છે તેના વખાણ પણ થઈ રહ્યા છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. વડોદરાની યુવતીઓ દરેક તહેવારથી સાથે ફેશન પણ માટે પણ ખૂબ જાણીતી છે. ત્યારે ઉત્તરાયણને લઈને દરેક લોકો અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે વડોદરાની યુવતીઓએ અલગ અલગ મેસેજ આપતી થીમ પર ટેટુ બનાવડાવી ઉત્તરાયણની તૈયારી કરી, જેમાં યુવતીઓએ વેલકમ 2019 વિથ સાથેના ટેટુ, સેવ બર્ડ્સના ટેટુ. આ યુવતીઓ આ જ પ્રકારે ટેટુ કરાવી સમાજને એક સંદેશો આપવા ઈચ્છે છે. ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે શહેરનું યુવાધન ઉત્સાહી બન્યું છે, જેમાં અલગ અલગ થીમ પર બનાવેલ ટી શર્ટ અને કપડાના ક્રેઝની પણ આ વખતે યુવાઓમાં જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણ બધા પતંગો ચકાઈને અલગ અલગ ચકાઈને બધા અલગ અલગ રીતે બધા ફેસ્ટિવલ મીન્સ કરે છે, તહેવાર ઉજવે છે. તો મેં એવું કહું છું કે આપણે ટેટુ પ્રમાણે બધા ટેટુસ પડાવતા હોય છે, પણ આ ટેટુ એવું છે કે
ગુબ્બારો છે, આપણે જસ્ટ ગુબ્બારો મીન્સ હરગાઈને, જ્યારે રાત્રે બધા બહુ બધા ગુબ્બારો જસ્ટ ઉપર બધા હરગાઈને કરે છે, પણ પ્લીઝ ગુબ્બારો એને શું કરવો, એના કરતાં તો આપણે બેટર છે કે આપણે કોઈક બીજી રીતે કંઈક કરીએ. તો હવે વાત મહાકુંભ વિશે. તમામ અખાડા શાહી સ્નાનને અંતિમ સ્વરૂપ આપશે. 15 જાન્યુઆરીએ સવારે 6:15 વાગે પ્રથમ શાહી સ્નાન છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે મહાકુંભના મેળામાં. આવતીકાલથી કોઈ વીવીઆઈપી કુંભમાં નહીં આવે. આવતીકાલથી કુંભ મેળા ક્ષેત્રમાં વાહનોને પ્રવેશ પર રોક લાગશે. તો દેશભરમાંથી શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો જમાવડો પ્રયાગરાજમાં થઈ ચૂક્યો છે. તો પ્રયાગરાજથી અમારા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે લાઈવ જોડાયા છે. અમિત, મહાકુંભ અને ભવ્ય આયોજન ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારે પ્રયાસ કર્યો છે. શાહી સ્નાનનું ખૂબ મહત્વ રહેલું છે કુંભમાં. કેવા પ્રકારની તૈયારી, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? બિલકુલ નિશ્ચિત, જે પ્રકારથી અમે વાત કરીએ આવતીકાલે જ્યારે શાહી સ્નાન છે, પણ આજે મકર સંક્રાંતિ છે અને મકર સંક્રાંતિના પર્વને લઈને પણ ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય રાજ્યોમાં માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે પણ ગંગામાં ડૂબકી લગાવવું અને ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવવી એ સૌથી મહત્વનું છે. અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ બસ સ્ટેન્ડ ખાતે છે. આપ જોશો કે પ્રયાગરાજ બસ સ્ટેન્ડ સિવિલ લાઇન્સ ખાતે આજ એ મહત્વનું બસ સ્ટેન્ડ છે કે આસપાસના જે જિલ્લાઓ છે અને ઉત્તર પ્રદેશના સમગ્ર જિલ્લાઓથી અહીંયાથી જ લોકો બસના માધ્યમથી અહીંયા આવતા હોય છે. અને આપ જોશો કે ઠંડી વધારે છે અને ઠંડી વધારે હોવા છતાંય લોકો અહીંયા આગની તાપણી કરી રહ્યા છે અને તેની સાથે પહોંચી ગયા છે. કેટલાક લોકો સ્નાન કરી ચૂક્યા છે અને કેટલાક લોકોના સ્નાન જે છે અત્યારે બાકી છે. અને આપ જોશો કે રોજ જે લોકો હવે ગંગા તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આપ જોશો કે સામે ધીમે ધીમે ભીડ જે છે એ નાગરિકોની હવે વધી રહી છે. સ્નાન કરવા માટે આ દરેક નાગરિકો જે છે એ તત્પર છે કે આજે મકર સંક્રાંતિનો મહાપર્વ છે. આખું પ્રયાગરાજ જે છે એ અત્યારે ગંગામય થયું છે. ત્રિવેણી સંગમ પર, સંગમ ઘાટ પર પહોંચવા માટે લોકો તૈયાર છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો અહીંયા દર્શન કરવા માટે, સ્નાન કરવા માટે આવ્યા છે તેમની સાથે પહેલા અમે વાત કરીશું કે ક્યાં ક્યાંથી આ લોકો આવ્યા છે. આપ બતાઈએ કહાં સે આયે હૈ ઓર કહાં સ્નાન પર પહોંચને કી તૈયારી હૈ? કુંભ મેલા મેં જાને કી તૈયારી ગાજીપુર સે આ રહે હૈ. ચોથ થાના કા મેનીપુર ગાંવ હૈ હમારા. જી સર. આજ મકર સંક્રાંતિ કા મહાપર્વ હૈ, કિતની ડૂબકી લગાયેંગે? અરે કમ સે કમ 5-6 તો લગાઈ દેંગે. જી. કલ શાહી સ્નાન હૈ તો રુકેંગે? હા રુકેંગે, રુકેંગે, એક દો દિન રુકેંગે કે બાદ જાયેંગે. ઠંડી નહીં લગ રહી હૈ? નહીં, ઠંડી હમકો કભી નહીં લગતી હૈ. આપ કહાં સે આયે હૈ ઓર આજ મકર સંક્રાંતિ કે પર્વ પે કિતની ડૂબકી? નગર સાહેબ અકબરપુર સે આજ મકર સંક્રાંતિ હૈ, નહાને આયે હૈ. યહાં પર હમ ખુબ ડૂબકી લગાયેંગે ખૂબ ઓર રુકેંગે ખૂબ યહાં. નિશ્ચિત, આ યુવાનો પણ છે, આ મોડી રાતથી આવ્યા હતા. તિલક લગાયા હૈ આપને, કિતને બજે રાત કો આપ આયે થે ઓર કિતની ડૂબકીયાં લગાઈ હૈ? 2 બજે યહાં પે આ ગયે થે હમ, 4 બજે સંગમ નહાયે હમને, બહુત મજા આયા. પાણી બહુ ઠંડા હૈ, 5 ડૂબકી લગાઈ, મજા આ ગઈ. પાણી ઠંડા હૈ, જ્યાદા ઠંડી નહીં લગી? અરે બહુત ઠંડી લગી થી, ઇસકે બાદ તો ઠંડી કોઈ નહીં લગ રહી થી. મજા આ ગયા વૈસે નહાને મેં, સાધુ મહાત્મા મિલે, ઉનસે ભી મિલે, ઉનકા આશીર્વાદ પ્રદાન હુઆ, મજા આ ગયા કુલ મિલા કે. આપ ભી સાથ મેં આયા, આપને કિતની ડૂબકીયાં લગાઈ? 5 ડૂબકીયાં લગાઈ હમને, મજા આ ગયા થા. લગાને કોશિશ કી, બહુત ઠંડા લગ રહી થી ઇસલિયે 5 લગાઈ હમને. પાણી બહુ ઠંડા હૈ, ફિર ભી આપને 5 લગાઈ? હા, સ્નાન કિયા હમને. વ્યવસ્થા વહાં કી બઢિયા લગી મુજે. ક્યા કહે રહે હૈ આપ? વ્યવસ્થા વહાં કી મુજે બહુત અચ્છી લગી. મોદીજી ઓર યોગીજી કી વ્યવસ્થા જો હૈ બહુત અચ્છી લગી મુજે. ઇલાહાબાદ મેં વ્યવસ્થા બહુત અચ્છી, એસા પહેલી બાર હમને દેખા હૈ અપને. પહેલી બાર હમ લોગ દેખે. મોદીજી યોગીજી અચ્છા કામ કિયે હૈ? કામ કિયે હૈ, બહુત અચ્છા કામ કિયે હૈ. અબ ફિર જીતાયા જાય ઇનકો, ફિર લાવા જાય, મોદી યોગી જીતાયા જાય. જી, એકદમ સે ફિર સે જીતાયા જાય ચુનાવ. હાં, ફિર સે જીતાયા જાય. આપ આગે આઈએ, આપ કહાં સે આયે હૈ ઓર ક્યા સ્નાન કર રહે હૈ? બસ આ કી હૈ, કોઈ બાત નહીં, સબ સહી હૈ.
तो निश्चित आप सांभळी रह्या हता के जे लोको स्नान करीने आया छे ने जे लोको जवाना छे ते लोको खूब उत्साहित छे अने सौथी महत्वनी वात ए छे के प्रयागराज ना बस स्टेन्ड पर मोदी अने योगी नुं जे कॉम्बिनेशन जे छे अहींया सांभळवा मळी रह्युं छे अने स्पष्ट कही रह्या छे लोको नागरिको के खूब सारुं आयोजन छे प्रथम वखत ज्यारे प्रयागराज नी अंदर अत्यार सुधी अलाहाबाद में थतु हतु हवे प्रयागराज ज्यारथी नाम बदलायू छे त्यारथी प्रयागराज में पहली वक्त ज्यारे थई रह्यु छे तो खूब सारू आयोजन छे अने लोको मोदी अने योगी ना नाम नी डुबकी लगावानी साथे पवित्र मां गंगानी अंदर पण तेमना नाम पण लई रह्या छे अने तेमने आवनारी चूंटणी में विजय अपावा माटेनी वात पण करी रह्या छे। निश्चित बिल्कुल अमित धन्यवाद अमारी साथे जोड़ावा बदल। तो अमित राजपूत अमारा संवाददाता जे प्रयागराज थी सतत कुंभना अपडेट्स पहुंचाड़िया छे एमना माहौल विषे जानकारी अपना सुधी पहुंचाड़ी रह्या छे। तो शाही स्नान माटेनी तैयारीओ पूर्ण करी लेवाई छे आवतीकाले शाही स्नान, परंतु मकर संक्रांतिना दिवसे पण डुबकी लगावानुं खूब महत्व होय छे एटला माटे ज वहेली सवारथी लोको आ त्रिवेणी संगम पर डुबकी लगावा पहोंची रह्या छे। तो बुलेटिन में अत्यारे बस आटलू ज, थोड़ी ज वारमां जुओ टॉप 25 समाचारों अमारा सहयोगी नुपुर दाणी साथे। नमस्कार।